નમસ્તે વિદ્યાર્થી મિત્રો એમબી સ્કૂલ પેથાપુર ઓનલાઈન શિક્ષણમાં હું તમારા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આસપાસ પર્યાવરણમાં પ્રકરણ ત્રણ નંદુ સાથે એક દિવસ એના વિશે અભ્યાસ કરીશું નંદુ હાથીનું બચ્ચ્યું છે તે સૂતું હતું અચાનક તે જાગ્યું ખબર જ ન પડી કે તે ક્યાં છે તેને લાગ્યું એ મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયું છે એ તો મૂંજાયું અરે મા ત્યાં હતી એને જે થડ લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંટ હતા તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્રમાં જોઈ શકો છો આ નંદુ છે હાથીનું બચ્ચું નંદુ કોણ હતું તો નંદુ હાથીનું બચ્ચું છે તે સૂતું હતું અચાનક તે એ જાગ્યું ખબર જ ન પડી કે એ તે તે એ કા ક્યાં છે તે મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયું છે એ તો મનમાં મૂંઝાયું અરે મા ત્યાં હતી એને જે ઊંઘમાંથી આ નંદુ હાથીનું બચ્ચું હતું એ જાગ્યું ત્યારે એ જાગ્યું એટલે એને એવું લાગ્યું કે મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયું છે પરંતુ એ જાડા જાડા જે થડ જે થડ લાગતા હતા તે હાથીઓના પગ અને સૂંઠ હતા નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ગરડા હતા બપોર થઈ એમને જીગાડ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું બીજી હાથણીઓ એમની પાછળ ચાલી નંદુ પણ સાથે ચાલ્યો તો વિદ્યાર્થી મિત્રો તમારી મમ્મી તમારી માતાની માતાને શું કહેવાય તો નાની કહેવાય અને તમારા પપ્પાના માતાને શું કહેવાય તો દાદી કહેવાય આ ટોળું જંગલમાં ગયું બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી જુઓ તમે આ ચિત્રમાં જુઓ છો તો આ હાથીઓનું જે ટોળું હતું તે ક્યાં ગયું તો જંગલમાં ગયું અને બધી હાથણીઓ જુદી જુદી અલગ અલગ જગ્યાએ જઈ અને ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી પછી બધા નદીએ ગયા બચાયો તો પાણીમાં મજા આવી ગઈ નંદુની માં પણ પાણી અને કાદમો પડી રહી શું તમે જાણો છો કે એક પુખ્ત હાથી એક દિવસમાં સો કિલોગ્રામ કરતાં પણ વધુ પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે એક પુખ્ત હાથી એક દિવસમાં સો કિલોગ્રામ કરતાં પણ વધુ પર્ણો એટલે કે પાંદડા અને ડાળીઓ ખાઈ શકે છે હાથીઓ બહુ આરામ કરતા નથી તો આ જે હાથીઓ હોય એ બહુ આરામ કરતા નથી તેઓ ફક્ત તેઓ દિવસમાં ફક્ત બેથી ત્રણ કલાક ચાર કલાક જ સૂવે છે તો હાથીઓ હોય એ બહુ આરામ કરતા નથી તેઓ દિવસમાં ફક્ત બે કે ચાર કલાક સૂવે છે હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે તો હાથીઓને ક્યાં રમવું ખૂબ જ ગમે છે તો હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે આ કાદવથી હાથીઓની ચામડીને ઠંડક મળે છે તેમના મોટા કાન પંખા જેવું કામ કરે છે હાથીઓ શરીરને ઠંડક ઠંડક રાખવા કાન હલાવે છે તો આ હાથીઓને કાન કેવા હોય છે મોટા અને કેવા એમના કાન પંખા જેવા પંખા જેવું કામ કરે છે હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે જુઓ તમે આ ચિત્રમાં જુઓ છો તો આ બધા હાથીઓ પાણીમાં રમે છે અને સૂંઠ વડે ફુવારો જેમ એકબીજા ઉપર નાખતા હોય એ રીતે પાણીમાં રમે છે અને એકબીજા ઉપર પાણી ઉડાડે છે રમત અને મજા નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા તેણે વિચાર્યું કે સારું રહેશે કે હું તેમની નજીક ન જાઉં જો તેઓ મારી પર પડે તો શું થાય હું હજી નાનો છું તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો તો નંદુએ તેના ભાઈઓ અને બહેનો હતા એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા આ પાણીમાં રમતા જોયા તેણે વિચાર્યું કે સારું રહેશે કે હું તેમની નજીક ન જાઉં કે સારું રહેશે કે હું તેમની જોડે ના જાઉં જો તેઓ મારી પર પડે તો શું થાય કે જો તેઓ મારી પર પડે તો શું થાય હું હજી નાનો છું એવું વિચારી અને તે શાંતિથી તેની માતા પાસે ગયો અને માતાની જોડે ઊભો રહ્યો માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યું જાણે કે એ કહેતી હોય કે પાણીમાં રમવા જ્યાં આ નંદુ શાંતિથી માતાની જોડે ઊભો રહ્યો હતો પરંતુ નંદુની માએ ધીમેથી એને પાણીની તરફ ધકે લો એટલે કે પાણીની નજીક ધકે લો જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે આ નંદુને પણ પાણીમાં રમવું ખૂબ જ ગમે છે તે તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા એના બીજા જે ભાઈઓ હતા તે પહેલેથી જ પાણીમાં ત્યાં રમતા હતા હજુ એ ત્યાં પહોંચ્યો એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ પાણીમાં મજામાં રમત મજા કરતા હતા અને રમત રમતા હતા હજુ એ ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો અને તે ભીનો થઈ ગયો અરે તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું તો આ કામ કોનું હતું એના બીજા જે પિતરાઈ ભાઈઓ હતા એમનું કામ હતું નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાયું આ રીતે બીજા જે નંદુના ભાઈઓ રમતા હતા એમની સાથે નંદુ પણ એની સાથે રમતમાં જોડાયું સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું આ ટોળું જ્યાં પાણીમાં રમતું હતું તો આખો દિવસ ત્યાં રહ્યું અને સૂર્યાસ્ત એટલે કે સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમવા આતમી જાય એ પછી એ ટોળું રહેઠાણ તરફ એટલે કે જ્યાં એ ટોળું રહેતું હતું રહેઠાણ એટલે કે જ્યાં એ રહેતા હોય ત્યાં એટલે કે જો રહેતા હતા ત્યાં રહેઠાણ તરફ જવા લાગ્યું ત્યાં પહોંચતા પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો તો એમના જ્યાં રહેઠાણ તરફ જવા લાગ્યા જે રહેતા હતા ત્યાં જતા હતા એ પહોંચતા સુધીમાં તો નંદુ ખૂબ જ થાકી ગયો હતો તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો એ એની માતાના જો બે આગળના પગ હતા એની વચ્ચે ગોઠવાઈ ગયો અને તેનું દૂધ પીતા પીતા તે સૂઈ ગયો અને તે દૂધ પીતા પીતા સૂઈ ગયો તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું સામાન્ય રીતે હાથીના ટોળામાં દસ બાર હાથણીઓ અને બચ્ચા હોય છે આપણે આ પાઠ જોયો તો એમાં તમે જોયું કે બધા હાથીઓ ટોળામાં રહે છે તો આવી રીતે આ ટોળામાં હાથીના ટોળામાં દસ બાર હાથણીઓ અને બચ્ચા હોય છે સૌથી ઘરડી હાથણી એ ટોળાની પ્રમુખ હોય છે જે સૌથી ઘરડી હોય હાથણી એ આ ટોળાની પ્રમુખ હોય છે હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષનો ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે આ હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષનું ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે અને પછી તે ટોળું છોડી દેશે એ ચૌદ પંદર વર્ષનો થાય ત્યાં સુધી ટોળામાં રહે છે પછી જેમ મોટો થાય એમ આ ટોળું છોડી દે છે અને એકલા ફરે છે નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે નંદુ પણ ચૌદ પંદર વર્ષનો એનાથી વધારે ઉંમરનો થશે એટલે પછી આ ટોળું છોડી દેશે હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં સાથે રહે છે આ પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે તો આપણે જોઈએ કે હાથીઓ કેવી આ સમૂહમાં ટોળામાં ભેગા રહે છે આવી રીતે ઘણા બધા પ્રાણીઓ હોય એ જૂથમાં આ રીતે સાથે રહે છે તે પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે જ્યારે આ ટોળામાં રહેતા હોય એવા પ્રાણીઓ ખોરાકની શોધમાં પણ સાથે ફરે છે જે આ ટોળામાં પ્રાણીઓ રહેતા હોય સમૂહમાં ભેગા રહેતા હોય એ એમના ખોરાકની શોધમાં પણ સાથે ફરે છે જો તમે નંદુ હોત તો તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો તો જો આપણે ટોળામાં રહેતા હોય તો બધા મિત્રો હોય ભાઈઓ હોય તો એમની સાથે રમીએ અને મજા કરીએ હાથીના ટોળામાં સૌથી ગરડી હાથણી બધું નક્કી કરે છે તો તમારા કુટુંબમાં નિર્ણયો કોણ લે છે તો જો હાથીનું ટોળું હોય એમાં સૌથી ગરડી હાથણી હોય એ બધું નક્કી કરે છે એવી રીતે આપણી ફેમિલી હોય આપણું ઘર હોય તો એમાં એના બધા આપણા કુટુંબના બધા નિર્ણયો કોણ લેતું હોય તો દાદા લેતા હોય અથવા તો આપણા પપ્પા લેતા હોય નંદુ તેને ગમતું જ કરે છે જો તમે આખો દિવસ તમારા મિત્રો સાથે વિતાવો તો તમે શું કરશો તો આખો દિવસ આપણે આપણા મિત્રો જોડે રમીએ રહીએ તો મિત્રો સાથે રમવાની અને ફરવાની મજા આવે બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે શોધી કાઢો અને લખો તો હાથીઓ તો ટોળામાં રહે છે એ ઉપરાંત પેગ્વિન સી ઘેટા બકરા આ બધા પ્રાણીઓ ટોળામાં રહે છે શું તમે પણ જૂથમાં રહો છો શું તમને બધાની સાથે રહેવું પસંદ છે તમને કેમ જૂથમાં રહેવું પસંદ અથવા ના પસંદ છે તેના કારણો નીચે લખો તો મને કેમ પસંદ છે તો આપણે જો જૂથમાં રહેતા હોય બધા ફેમિલી સાથે રહેતા હોય તો બધા હળીમળીની સાથે રહીએ છીએ અને બધા સાથે રહેતા હોય તો રમવાની પણ મજા આવે છે ત્યાર પછી મને કેમ ના પસંદ છે તો બધા મોટું ફેમિલી હોય સાથે રહેતા હોય તો ટીવી જોવામાં ના મજા આવે ત્યાર પછી કોઈ બાળકોને વાંચવા લખવામાં પણ મજા આવતી નથી